Question number 1. Which principle the constant voltage transformer work? એટલે કે અચળ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર જે છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે સી, ફેરો રેઝોનન્સ પ્રિન્સિપલ ના ઉપર જે છે એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર શું છે વર્ક કરે છે. ક્વેશ્ચન નંબર 2. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ PWM? એટલે કે PWM જે છે એનું પૂરું નામ શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી, પલ્સ વિડ્થ મોડ્યુલેશન. ક્વેશ્ચન નંબર 3. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ઓનલાઈન UPS ઓવર ઓફલાઈન UPS? એટલે કે ઓફલાઈન UPS કરતા ઓનલાઈન UPS નો ફાયદો શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે ડી, ફ્રી ફ્રોમ ચેન્જ ઓવર એન્ડ ટ્રાન્ઝિશન પ્રોબ્લેમ. એટલે કે ચેન્જ ઓવર અને ટ્રાન્ઝિશનની સમસ્યા એ ઓનલાઈન UPS ના અંદર થતી નથી. ક્વેશ્ચન નંબર 4. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ચેક શોર્ટ સર્કિટ ફોલ્ટ ઇન ઇલેક્ટ્રોનિક સર્કિટ ઇન વોલ્ટેજ સ્ટેબિલાઇઝર? વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં ઇલેક્ટ્રોનિક સર્કિટમાં શોર્ટ સર્કિટની ખામી ચકાસવા માટે કયું સાધન વાપરવામાં આવે છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે ડી, મલ્ટીમીટરનો યુઝ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઇમરજન્સી લેમ્પ ઇન ઇન્ડસ્ટ્રી? ઉદ્યોગોમાં ઇમરજન્સી લેમ્પનું કાર્ય શું છે? તો કરેક્ટ આન્સર આવી જશે સી, ટુ પ્રોવાઈડ ધ ઇલ્યુમિનેશન ટુ પાથવે એન્ડ એક્ઝિસ્ટ. ક્વેશ્ચન નંબર 6. વેર સ્ક્વેર વેવ ઇન્વર્ટર આર યુઝડ? સ્ક્વેર વેવ ઇન્વર્ટર ક્યાં આગળ વાપરવામાં આવે છે? તો કરેક્ટ આન્સર આવશે ડીવીડી પ્લેયરના અંદર જે સ્ક્વેર વેવ ઇન્વર્ટર જે છે એનો યુઝ થાય છે. ક્વેશ્ચન નંબર 7. વિચ બેટરી ઇઝ કીપ્ડ ઇન ધ એસી રૂમ અલોંગ વિથ ધ ઇન્વર્ટર? એટલે કે એસી રૂમમાં ઇન્વર્ટર સાથે કઈ બેટરી રાખવામાં આવે છે? તો કરેક્ટ આન્સર આવશે સી, સીલ મેન્ટેનન્સ ફ્રી બેટરી. એટલે કે સીલ બંધ જાળવણી મુક્ત બેટરી જે છે એ એસી રૂમમાં ઇન્વર્ટર સાથે રાખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 8. વિચ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝડ ઇન સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર? સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કયું ટ્રાન્સફોર્મર વપરાય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે ટોરોડિયલ ટ્રાન્સફોર્મર જે છે એ સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 9. વિચ પાર્ટ ઇન UPS સપ્લાઈઝ કન્ટિન્યુઅસ આઉટપુટ વોલ્ટેજ ઇન કેસ ઓફ ઇનપુટ વોલ્ટેજ ફેલ્યોર? એટલે કે UPS નો કયો ભાગ ઇનપુટ વોલ્ટેજ નિષ્ફળ જતા અવિરત આઉટપુટ વોલ્ટેજ આપે છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ, જે બેટરી યુનિટ જે છે એ અવિરત આઉટપુટ વોલ્ટેજ આપે છે. ક્વેશ્ચન નંબર 10. વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ સ્ટેજ ઇન સિમ્પલ ઇન્વર્ટર? સાદા ઇન્વર્ટરમાં કયા મહત્વના સ્ટેજ હોય છે? તો સૌથી પહેલું શું આવશે, ઓસિલેટર, પછી એમ્પ્લીફાયર અને ટ્રાન્સફોર્મર આઉટપુટ સ્ટેજ. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ ડી, ઓસિલેટર, એમ્પ્લીફાયર એન્ડ ટ્રાન્સફોર્મર આઉટપુટ સ્ટેજ જે છે એ ઇન્વર્ટરના મહત્વના સ્ટેજ હોય છે. ક્વેશ્ચન નંબર 11. કેલ્ક્યુલેટ ધ વોલ્ટેજ એન્ડ એમ્પિયર અવર ઇફ 4 સેલ રેટેડ એટ 1.5 વોલ્ટ એન્ડ 8 એમ્પિયર અવર ઇન પેરેલલ. એટલે કે જો 4 સેલને પેરેલલમાં હોય તો તેમની રેટિંગ કેટલી આપી છે? એક સેલની રેટિંગ આપી છે આપણને 1.5 વોલ્ટ, અને એમ્પિયર અવર કેપેસિટી કેટલી આપી છે? 8 એમ્પિયર અવર હોય તો આપણે શું શોધવાનું છે, વોલ્ટેજ શોધવાના છે, તેમજ તેની એમ્પિયર અવર કેપેસિટી શોધવાની છે કે જ્યારે 4 સેલ પેરેલલમાં જોડાય તે સમયે. તો અહીંયા આગળ તો જ્યારે સેલને આપણે સામે જોડીએ છીએ, સિરીઝમાં જોડીએ, તો શું થશે, આપણને જે રેટિંગ કેટલા આપ્યા છે, આ 1.5 જે રેટિંગ આપ્યા છે, તો 1.5 ગુણ્યા કેટલા થશે, 4. તો અહીંયા આગળ આપણને જે વોલ્ટેજ કેપેસિટી મળશે એ 6 વોલ્ટની મળશે. પરંતુ અહીંયા આગળ આપણને પૂછવામાં આવ્યું છે કે સેલને પેરેલલમાં જોડવામાં આવ્યું છે, તો જ્યારે સેલને પેરેલલમાં જોડવામાં આવે ત્યારે, એટલે કે 4 સેલ છે 1.5 વોલ્ટ કેપેસિટીના, એને જ્યારે પેરેલલમાં જોડવામાં આવે તો જે એકનું રેટિંગ છે એટલું ને એટલું આપણને શું મળશે, વોલ્ટેજ મળશે. તો અહીંયા આગળ આપણી પાસે જે વોલ્ટેજ મળશે એ કેટલા મળશે, 1.5 વોલ્ટ મળશે.
હવે આપણે સેકન્ડ જે શોધવાનું છે એ છે એમ્પિયર અવર. તો ચાર સેલ માટે આપણને એમ્પિયર અવર કેટલા આપ્યા છે? આઠ. તો આઠ ચોક 32 એમ્પિયર અવર આપણને આન્સર મળશે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? 1.5 વોલ્ટ જે છે એ વોલ્ટેજ મળશે અને 32 એમ્પિયર અવર જે છે એ આપણને એમ્પિયર અવર કેપેસિટી મળશે. ક્વેશ્ચન નંબર 12. હાઉ ધ હાર્ડ સલ્ફેશન ડિફેક્ટ ઇન સેકન્ડરી સેલ કેન બી પ્રિવેન્ટેડ. એટલે કે જે આપણી પાસે ગૌણ સેલમાંથી હાર્ડ સલ્ફેશનની ખામી કેવી રીતના અટકાવી શકાય છે? તો આપણે ધીમે ધીમે રિચાર્જિંગ કરીને આ હાર્ડ સલ્ફેશનની ખામીને શું કરી શકીએ છીએ? અટકાવી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર આવી જશે પ્રોવાઈડ ધ ટ્રિકલ ચાર્જિંગ. ક્વેશ્ચન નંબર 13. વિચ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇઝ કોન્ટેક્ટલેસ? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે સી, ટ્રાન્સમિટ ઇલેક્ટ્રિસિટી થ્રુ ધ એર. ક્વેશ્ચન નંબર 14. વિચ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ઇઝ એચ્યુટિંગ ધ વોલ્ટેજ ઇન અ સ્ટેપ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર? સ્ટેપ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ વોલ્ટેજ પ્રોવાઇડ કરે છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે એ, ઓટો સ્ટેટ. ક્વેશ્ચન નંબર 15. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઇવીએસઈ? ઇવીએસઈ નું પૂરું નામ શું છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે ઇલેક્ટ્રિકલ વ્હીકલ સપ્લાય ઇક્વિપમેન્ટ. ક્વેશ્ચન નંબર 16. વોટ ઇઝ ધ ઇફેક્ટ ડ્યુરિંગ લોડિંગ ઓફ ધ સેલ? ધ કરંટ સ્ટેન્ડ ફેલ્સ એન્ડ બીકમ ઝીરો. એટલે કે સેલના લોડિંગ સમયે જો વિદ્યુત પ્રવાહની શક્તિ ઘટીને શૂન્ય થઈ જાય તો એનું કારણ શું હશે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે બી, પોલરાઇઝેશન, એટલે કે ધ્રુવીકરણ. ક્વેશ્ચન નંબર 17. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એસી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર? તો અહીં આગળ આ જે આકૃતિમાં જે સ્ટેબિલાઇઝર દર્શાવ્યો છે એ કયા પ્રકારનો સ્ટેબિલાઇઝર છે? તો અહીં આગળ આપણી પાસે કરેક્ટ આન્સર આવી જશે મેન્યુઅલી સ્ટેપ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. એટલે કે મેન્યુઅલ સ્ટેપ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે એ આકૃતિમાં આપણને દર્શાવ્યો છે. ક્વેશ્ચન નંબર 18. વોટ ઇઝ ધ નેમ ઓફ સ્ટેબિલાઇઝર? તો અહીં આગળ આ આકૃતિમાં જે દર્શાવ્યું છે એ સ્ટેબિલાઇઝરનું નામ શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે ડી, સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. તો આ આકૃતિમાં દર્શાવ્યું છે એ કયો સ્ટેબિલાઇઝર છે? સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. ક્વેશ્ચન નંબર 19. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ યુપીએસ? યુપીએસ નું પૂરું નામ શું છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, એ છે યુપીએસ નું પૂરું નામ છે. ક્વેશ્ચન નંબર 20. વિચ ઇઝ ફ્રીક્વન્સી કન્વર્ટર? એટલે કે નીચે આપણને જે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી ફ્રીક્વન્સી કન્વર્ટર કયું છે? તો કરેક્ટ આન્સર આવી જશે સી, જે સાયક્લો કન્વર્ટર જે છે એ શું છે? ફ્રીક્વન્સી કન્વર્ટર છે. ક્વેશ્ચન નંબર 21. વોટ ઇઝ ધ રીઝન ફોર હેવિંગ લો બેકઅપ ટાઈમ ઇન યુપીએસ? એટલે કે યુપીએસમાં બેકઅપ ટાઈમ ઓછો હોવાનું કારણ શું હોઈ શકે? તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ એમ્પિયર અવર કેપેસિટી ઓફ ધ બેટરી ઇઝ નોટ સફિશિયન્ટ. એટલે કે બેટરીની એમ્પિયર અવર ક્ષમતા પૂરતી ન હોવું એનું કારણ હોઈ શકે. ક્વેશ્ચન નંબર 22. વિચ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝડ ઇન સ્ટેપ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર? સ્ટેપ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે બી, ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એ આપણે સ્ટેપ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરના અંદર કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 23. વિચ ઇલેક્ટ્રોનિક સર્કિટ ઇઝ યુઝડ ઇન ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ટુ પ્રોડ્યુસ ધ કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ? અચળ આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ વાપરવામાં આવે છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે ડી, ફીડબેક સર્કિટ જે છે એ વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 24. વોટ ઇઝ ધ ટર્મ નેમ ધેટ એક્સચેન્જિંગ અ ડિસ્ચાર્જ બેટરી ફોર અ ફુલ્લી ચાર્જ વન ઓમિટિંગ ધ ચાર્જિંગ સેશન વેટિંગ ટાઈમ? એટલે કે ચાર્જિંગ સત્ર પરીક્ષા સમયને બાદ કરતા સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરી માટે ડિસ્ચાર્જ થયેલી બેટરીને આપલે કરવા માટેનું નામ શું છે? તો એને આપણે શું કહેવામાં આવે છે? બેટરી સ્વેપિંગ કહેવામાં આવે છે. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી, બેટરી
swapping. Question number 25. Which type of output transformer is used in automatic voltage stabilizer? એટલે કે automatic voltage stabilizer માં કયા પ્રકારનું output transformer વાપરવામાં આવે છે? તો correct answer આવી જશે અહીંયા આગળ એ auto transformer પ્રકારનું transformer વાપરવામાં આવે છે. Question number 26. What is the reason for tripping the UPS with full load? ફૂલ લોડ સાથે UPS ટ્રીપ થવાનું શું કારણ હોઈ શકે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે ઇનકરેક્ટ ઓવરલોડ સેટિંગ, એટલે કે ઓવરલોડનું ખોટું સેટિંગ એનું કારણ હોઈ શકે. ક્વેશ્ચન નંબર 27. વિચ ટર્મ રિફર્સ ધેટ ધ માસ ઓફ સબસ્ટન્સ લિબરેટેડ ફ્રોમ એન ઇલેક્ટ્રોલાઇટ બાય 1 કુલમ્બ ઓફ ઇલેક્ટ્રિસિટી, એટલે કે 1 કુલમ્બ વિદ્યુત પ્રવાહ વડે ઇલેક્ટ્રોલાઇટમાંથી છૂટો પડેલ પદાર્થનો જથ્થાને શું કહેવામાં આવે છે? તો અહીંયા આગળ એને શું કહેવામાં આવે છે? ECE, એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ કહેવામાં આવે છે. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ ડી, ECE, એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ. ક્વેશ્ચન નંબર 28. વિચ ઇઝ ધ ફંક્શન ઓફ એન ઇન્વર્ટર? ઇન્વર્ટરનું કાર્ય શું છે? તો ઇન્વર્ટર જે છે એ ડીસી નું એસી કન્વર્ટ કરે છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે કન્વર્ટ ડીસી ટુ એસી વોલ્ટેજ, એટલે કે ડીસી વોલ્ટેજનું એસી વોલ્ટેજમાં રૂપાંતર કોના દ્વારા કરવામાં આવે છે? ઇન્વર્ટર દ્વારા કરવામાં આવે છે. અને રેક્ટિફાયર શું કરશે? એસી નું ડીસી કરશે. ક્વેશ્ચન નંબર 29. વિચ ફીડબેક નેટવર્ક ઇઝ યુઝડ ફોર ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર? ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર માટે કયું ફીડબેક નેટવર્ક વાપરવામાં આવે છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે બી, વોલ્ટેજ ડિવાઈડર નેટવર્ક જે છે એ ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર માટે વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 30. હાઉ ધ બેકઅપ ટાઈમ ઓફ UPS કેન બી ઇન્ક્રીઝ, એટલે કે UPS માં બેકઅપ ટાઈમ કેવી રીતના વધારી શકાય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી, ઇન્ક્રીઝ ધ એમ્પિયર અવર કેપેસિટી ઓફ ધ બેટરી, એટલે કે બેટરીની એમ્પિયર અવર ક્ષમતા વધારીને UPS ના અંદર બેકઅપ ટાઈમ વધારી શકાય છે. ક્વેશ્ચન નંબર 31. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ અ ડિસ્ચાર્જ સેલ, એટલે કે ડિસ્ચાર્જ સેલમાં આંતરિક અવરોધની શું અસર થાય છે? એટલે જે ડિસ્ચાર્જ સેલ હોય એના અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે હોય એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે એ, ઇન્ક્રીઝ થાય છે એટલે કે વધે છે. ક્વેશ્ચન નંબર 32. Which is the causes of the fault if output voltage of UPS is higher than normal? જો UPS નો આઉટપુટ વોલ્ટેજ નોર્મલ કરતાં વધુ હોય તો તે ખામીનું કારણ શું હોય છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે ડિફેક્ટિવ ફીડબેક સર્કિટ, એટલે કે ફીડબેક સર્કિટના અંદર જો ખામી હશે તો શું હશે? UPS નો આઉટપુટ વોલ્ટેજ એ નોર્મલ કરતાં કેવું હશે? વધુ હશે. ક્વેશ્ચન નંબર 33. વોટ ઇઝ ધ ફોલ્ટ ઇફ ધ આઉટપુટ ફ્રિકવન્સી ઇઝ હાઈ ઇન એન ઇન્વર્ટર? જો ઇન્વર્ટરમાં આઉટપુટ ફ્રિકવન્સી વધારે હોય તો શું દોષ છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે સી, ડિફેક્ટિવ ઓસિલેટર, એટલે કે જો ખામીયુક્ત ઓસિલેટર હશે તો શું હશે? ઇન્વર્ટરની આઉટપુટ ફ્રિકવન્સી આપણને કેવી મળશે? વધારે મળશે. ક્વેશ્ચન નંબર 34. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ આઉટપુટ ટ્રાન્સફોર્મર ઇન ઇન્વર્ટર્સ? ઇન્વર્ટરમાં આઉટપુટ ટ્રાન્સફોર્મરનું શું કાર્ય હોય છે? અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સી, સ્ટેપ અપ ધ એસી ફ્રોમ એમ્પ્લીફાયર, એટલે કે એમ્પ્લીફાયરમાંથી મળતા એસીને શું કરે છે? સ્ટેપ અપ કરવાનું કાર્ય શું કરે છે? આઉટપુટ ટ્રાન્સફોર્મર દ્વારા થાય છે. ક્વેશ્ચન નંબર 35. હાઉ ધ બેકઅપ ટાઈમ ઓફ UPS કેન બી ઇન્ક્રીઝ, એટલે કે UPSમાં બેકઅપ ટાઈમ કેવી રીતના વધારી શકાય છે? તો જ્યારે આપણે એમ્પિયર અવર કેપેસિટી બેટરીની વધારી લઈએ તો UPSનો બેકઅપ ટાઈમ વધારી શકાય છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે ઇન્ક્રીઝ ધ એમ્પિયર અવર કેપેસિટી ઓફ ધ બેટરી. ક્વેશ્ચન નંબર 36. વિચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ઓટોમેટિક સ્ટેપ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર? ઓટોમેટિક સ્ટેપ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ ક્યાં થાય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સી, ટેલિવિઝનમાં. ક્વેશ્ચન નંબર 37. વોટ ઇઝ ધ મિનિમમ
permissible single phase working voltage if the declared voltage is 240 volt as per ISI. જો ISI મુજબ જાહેર કરેલ વોલ્ટેજ 240 વોલ્ટ હોય તો ઓછામાં ઓછા પરવાનગીપાત્ર સિંગલ ફેઝ વર્કિંગ વોલ્ટેજ કેટલા હશે? તો આને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો અહીંયા આગળ આપણને જે વોલ્ટેજ આપ્યા છે ISI મુજબ કેટલા આપ્યા છે? 240 વોલ્ટ આપ્યા છે. તો એના માટે આપણે સિંગલ ફેઝ માટે ઓછામાં ઓછા પરવાનગીપાત્ર વોલ્ટેજ કેટલા હશે એ આપણે શોધવાના છે. તો સિંગલ ફેઝ માટે જે હોય છે એ જે આપણને વર્કિંગ વોલ્ટેજ જે આ દીધા છે 240, એના પ્લસ ઓર માઇનસ 6% આપણે લેવાના હોય છે. તો હવે 240ના 6% કરીએ તો આપણને કેટલા મળે છે? 14.4 મળે છે. એટલે કે 240ના આપણે અહીંયા આગળ 6% કાઢીએ તો આપણને આન્સર મળે છે 14.4 વોલ્ટેજ છે. હવે અહીંયા આગળ આપણને ફક્ત પરવાનગીપાત્ર ઓછામાં ઓછા વોલ્ટેજ પૂછ્યા છે. એટલે ઓછામાં ઓછા વોલ્ટેજ એટલે કે મિનિમમ વોલ્ટેજ. તો જ્યારે આપણે મિનિમમ વોલ્ટેજ શોધવાના હોય તો જો ટોટલ વોલ્ટેજ આપણને કેટલા આપ્યા છે? 240. તો અહીં આગળ 240માંથી આ 14.4 છે એને માઇનસ કરતાં આપણને કયા વોલ્ટેજ મળશે? મિનિમમ વોલ્ટેજ, એટલે કે મિનિમમ પરવાનગીપાત્ર જે સિંગલ ફેઝના વર્કિંગ વોલ્ટેજ છે આપણને મળશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આપણી પાસે આન્સર કેટલો આવી જશે? 225.6 છે એ આપણને ઓછામાં ઓછા પરવાનગીપાત્ર સિંગલ ફેઝના વોલ્ટેજ મળી ગયા છે. પરંતુ ઘણી વખત આપણને ઓછામાં ઓછું કરતાં વધારે પૂછે તો આપણે શું શોધવું પડે છે? મેક્સિમમ વોલ્ટેજ શોધવા પડે. હવે મેક્સિમમ વોલ્ટેજ જ્યારે શોધવાના હોય ત્યારે શું કરવું પડશે કે આ 240 જે છે એનામાં 14.4 જે છે એ શું કરવાના છે? પ્લસ કરવાના રહેશે. તો 240 + 14.4 કરતાં આપણને જે આન્સર મળે છે કેટલો મળે છે? 254.4 વોલ્ટેજ જે મળે છે એ આપણને કયા વોલ્ટેજ મળે છે? મેક્સિમમ વોલ્ટેજ. જે પરવાનગીપાત્ર મેક્સિમમ વોલ્ટેજ પૂછ્યા એટલે કે વધારે વોલ્ટેજ પૂછ્યા તો આપણને કેટલા મળશે? 254.4. તો હવે આપણે ઓપ્શન જોઈએ કે આપણને ઓછામાં ઓછા કેટલા મળ્યા છે? 225.6 વોલ્ટેજ મળ્યા છે. એ પ્રમાણે આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે આન્સર જે જોયું એના અંદર આપણને ઓછામાં ઓછા પરવાનગીપાત્ર સિંગલ ફેઝ વોલ્ટેજ કેટલા મળ્યા હતા? 225.6. તો અહીંયા આગળ ઓપ્શનના અંદર 225.6 પછીનો જે પણ આન્સર હોય એ આપણે સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયા આગળ શું આવી જશે આપણી પાસે કરેક્ટ આન્સર? 228 વોલ્ટ જે છે એ સિંગલ ફેઝ માટે વર્કિંગ વોલ્ટેજ છે ઓછામાં ઓછા પરવાનગીપાત્ર.